प्रैक्टिकल नंबर 7 टू फाइंड मैकेनिकल एडवांटेज वेलोसिटी रेशियो एंड एफिशिएंसी ऑफ सिंगल परचेस स्क्रैप। आज आपने आ सिंगल परचेस स्क्रैप मशीन छे एनी आ त्रण वेल्यू फाइंड करवानो प्रैक्टिकल परफॉर्म करवानो। सौ प्रथम ए कया कया पार्ट्स नु बनेलो छे एनी आपने चर्चा करिए। तो तमे अहींया जोशो तो आ जे सेंटर में छे ए छे तमारो लोड ड्रम के जेनी ऊपर नीचे लोड एटेच करेलू हशे। पछी बे तमारा गियर छे, आ मोटू गियर अने नानू गियर। तो मोटा गियर ने कहेवामां आवशे स्पर व्हील अने नाना गियर ने कहेवामां आवशे पिनियन। ए बंने एकबीजा साथे कनेक्टेड होय छे अने तमने नाना गियर जे पिनियन छे एनो शाफ्ट साथे अहींया छेड़े एटेच करेली छे पुली, अने आ पुलीनी ફરતે બીજી એક થ્રેડ વિચારીને નીચે એટેચ કરેલું છે એફર્ટ। ઓકે, ચલો હવે આની અંદર પ્રેક્ટિકલ પરફોર્મન્સમાં કરવાનું શું છે। પ્રેક્ટિકલ પરફોર્મન્સમાં તમારે બે દોરીઓ લેવાની છે, એક દોરીને લોડ ડ્રમની ફરતે વિતારવાની છે, જ્યારે બીજી દોરીને આ પુલીની ફરતે વિતારવાની રહેશે। પણ ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે લોડ ડ્રમની દોરી જે છે તે તમે ક્લોકવાઇઝ જો રોટેટ એના ઉપર બાઉન્ડ કરેલી હોય તો પુલી ઉપર દોરી એ તમારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગ્રેબ કરવી પડે। તો સૌ પ્રથમ આપણે આ લોડ ડ્રમની ફરતે જે થ્રેડ વિતારેલી છે તેના ઉપર આપણે એક વેઇટ એટેચ કરેલું છે, એ વેઇટ જે છે એ તમારું 500 ગ્રામ છે। હવે આપણે શું કરીશું, જે આ એફર્ટ છે ત્યાં તમે 50 ગ્રામનું વેઇટ એટેચ કરેલું છે, શું તમારે જોવાનું છે કે એટલો તો કેવો એફર્ટની વેલ્યુ એટેચ કરવાથી લોડ તમારી આપોઆપ ઉચકાવાની શરૂઆત થાય, એ એફર્ટ પી અને ડબલ્યુ લોડ ડબલ્યુની વેલ્યુ ફાઇન્ડ કરવાની। ચલો ઓલરેડી 50 ગ્રામ છે, આપણે બીજો એક 50 ગ્રામ એટેચ કરીએ તો 100 ગ્રામ લોડ ઉચકાય છે નહીં। ઓકે, બીજો એક આપણે એટેચ કરીએ 50 ગ્રામ, ટોટલ વેઇટ થયું P 150, લોડ તમારો ઉચકાય છે નહીં। ઓકે, હજી એક 50 ગ્રામ એડ કરીએ અને એ 50 ગ્રામ એડ કરવાની તમે જોશો તો આ લોડ ઉચકાવાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર। તો એ લોડની વેલ્યુ અને આ એફર્ટ પીની વેલ્યુ, લોડ આપણો થશે 500 ગ્રામ અને એફર્ટની વેલ્યુ થશે તમારી 200 ગ્રામ। આ રીતે ડબલ્યુ અને પી આ બંનેની એવરેજ કરીને તમારે મિકેનિકલ એડવાન્ટેજ ફાઇન્ડ કરી શકો છો। હવે કેલ્ક્યુલેશનના ભાગરૂપે તમને આ જે લોડ ડ્રમ દેખાય છે અને આ જે પુલી દેખાય છે, એ લોડ ડ્રમ અને પુલી એ બંનેની રેડિયસની જરૂરિયાત થશે। તો એ રેડિયસ મેળવવા માટે સૌ પ્રથમ એની સર્કમફરન્સ જે છે એ સર્કમફરન્સનું તમારે ડિસ્ટન્સ મેળવી લેવાનું 2πr। એક દોરી એની ફરતે વિતારીને એની લેન્થ મેઝર કરીને 2πr ડિસ્ટન્સ મળશે, એ જે ડિસ્ટન્સ મળે એના ડિવાઈડ બાય 2π કરશો એટલે એ પર્ટિક્યુલર લોડ ડ્રમ અને જે પુલી છે એ બંનેની રેડિયસ તમને મળી જશે। અને તમને જે આ સ્પર વ્હીલ અને પિનિયન દેખાય છે એના નંબર ઓફ ટીથ જે છે એ નંબર ઓફ ટીથ ફાઇન્ડ કરીને તમે કેલ્ક્યુલેશનમાં તેનો ઉપયોગ કરી શકો છો। ચલો, તો આપણે જે ઓબ્ઝર્વેશન લીધા તેમાં નંબર ઓફ ટીથ ઓન ધ પિનિયન આપણે એને T1 કહીશું અને નંબર ઓફ ટીથ ઓન ધ સ્પર વ્હીલ એને આપણે T2 કહીશું। તો T1 અને T2ની વેલ્યુ જે છે તે આપણે મેઝર કરીને 20 ટીથ અને 50 ટીથ જે છે તે આપણે લખી દઈએ। હવે રેડિયસ ઓફ ધ પુલી અને રેડિયસ ઓફ ધ લોડ ડ્રમ જે છે એ તમે કેલ્ક્યુલેશન કરશો તો રેડિયસ ઓફ ધ પુલી મળશે 3.82 સેન્ટીમીટર અને રેડિયસ ઓફ ધ લોડ ડ્રમ જે છે એ તમને મળશે 2.39 સેન્ટીમીટર। ચલો, હવે આપણું જે પહેલું રીડિંગ હતું એ પહેલાં રીડિંગ માટે લોડની વેલ્યુ આપણે મૂકી હતી 500 ગ્રામ અને તેના માટે એફર્ટ જે છે તે 50 ગ્રામના 4 એટેચ કરેલા એટલે ટોટલ એફર્ટની વેલ્યુ થઈ હતી 200 ગ્રામ। તો આના પરથી આપણે કેલ્ક્યુલેશનની અંદર કેલ્ક્યુલેશનના પાર્ટ તરીકે ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફાઇન કરવું પડે મિકેનિકલ એડવાન્ટેજ। ઓકે, સો મિકેનિકલ એડવાન્ટેજ દેટ ઇઝ નથિંગ બટ લોડ લિફ્ટેડ ડિવાઈડ બાય એફર્ટ એપ્લાઇડ ડબલ્યુ બાય પી। તો ડબલ્યુની વેલ્યુ હતી આપની 500 અને પીની વેલ્યુ હતી તમારી 200। તો 500 ડિવાઈડ બાય 200 કરશો એટલે એમએ આવશે તમારો 2.5। ઓકે, તો ચલો મિકેનિકલ એડવાન્ટેજની વેલ્યુ થઈ ગઈ આપની 2.5। હવે વેલોસિટી રેશિયો, તો વેલોસિટી રેશિયો જે છે તેનું ઇક્વેશન આપણે લખેલું છે એ પ્રમાણે T2 મલ્ટીપ્લાઈડ બાય કેપિટલ આર ડિવાઈડ બાય T1 મલ્ટીપ્લાઈડ બાય સ્મોલ આર। T2 શું છે, 50, કેપિટલ આર દેટ ઇઝ રેડિયસ ઓફ ધ પુલી 3.82,
डिवाइड बाय टी वन शू है नंबर ऑफ टीथ ऑन पिनियन डेट इज 20 ने स्मॉल आर शू है स्मॉल आर रेडियस ऑफ द लोड्रम 2.39 चलो आज तब कहो तो वेलोसिटी रेशियो नो आंसर आवशे 4 ओके तो वेलोसिटी रेशियो अँ आपने 4 लखीशू और लास्ट वन एफिशियंसी तो एफिशियंसी इज नथिंग बट मेकेनिकल एडवांटेज डिवाइड बाय वेलोसिटी रेशियो मल्टीप्लाइड बाय 100 टू कन्वर्टेड इन टू द परसेंटेज ओके सो एम ए आपनो आंसर है 2.5 वेलोसिटी रेशियो एनो आंसर है 4 मल्टीप्लाइड बाय 100 करशो एट्ले एफिशियंसी आपनो आंसर है ए 62.5% आवशे કેટલો આવશે તે આપણે અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલમાં લખીશું 62.5% તો આપને આ ત્રણે ત્રણ વેલ્યુ મળી ગઈ આપના એમ પ્રમાણે મિકેનિકલ એડવાન્ટેજ વેલોસિટી રેશિયો એન્ડ એફિશિયન્સી ઓફ સિંગલ પર્ચેસ સ્ક્રેપ જે અનુક્રમે 2.5 4 અને 62.5% થશે આવી જ રીતે લોડની અલગ અલગ વેલ્યુ મૂકીને અલગ અલગ એફર્ટની વેલ્યુ ફાઇન્ડ કરીને બીજા રીડિંગ પણ જે છે એ તમે મેળવી શકો છો